गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 8 सब्जेक्ट संस्कृत चैप्टर 2 चित्रपदानी 2। हवे अगर आपणे चित्रपदानी 1 માં જોઈ ગયા કે સર્વનામ એકવચનના રૂપો આપણે જોયા, હવે ચિત્રપદાની 2 ની અંદર આપણે સર્વનામના બહુવચનના રૂપ આપણે જોવાના છે। તો જુઓ અહીંયા એતે, અહીંયા શું છે એતે, એતે એટલે આ બધા, એતે એટલે આ બધા, અને તે, તે એટલે તેઓ બધા, તેઓ બધા એનો અર્થ થાય છે। હવે આપણે ચિત્ર પરથી તેની સમજ મેળવીએ। જુઓ એતે ગજાહ, ગજા જો અહીં ચિત્રની અંદર તમને બહુવચનમાં બતાવેલું છે કે એક કરતાં વધારે હાથી છે, એટલે એતે ગજાહ। હવે જો અહીંયા એતે અને તે આ પુલ્લિંગ શબ્દો હોય તેના માટે આ સર્વનામ વાપરવામાં આવે છે। તો અહીંયા હાથી, તો એતે ગજા, આ હાથીઓ છે, તે ગજા એટલે તેઓ હાથીઓ છે। આગળ એતે શશકાહ, આ સસલા છે, તે શશકાહ, તેઓ સસલા છે। એતે હંસા, આ હંસો છે, તે હંસાહ, તેઓ હંસો છે। અહીં આપણે બહુવચનના રૂપો જોઈએ છે સર્વનામના। આગળ જોઈએ એતા અને તાહ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ત્રીલિંગ શબ્દની આગળ સર્વનામ વાપરવામાં આવે છે બહુવચનનું રૂપ। તો એતા, એતાનો અર્થ થાય છે આ બધી, એતાનો અર્થ શું થાય છે આ બધી, અને તાહા, તાહાનો અર્થ થાય છે તે, તેઓ બધી અથવા તે બધી, તેઓ બધી, બરાબર છે। ચલો હવે આપણે એની ચિત્રો દ્વારા સમજ મેળવીએ। એતાહ મેષાહ, આ ઘેટાઓ છે, તાહ મેષાહ, તે ઘેટાઓ છે। તાહ બાલિકાહ, જો અથવા એતાહ, અહીંયા તા એટલું જ રખાયું છે, એમ લખવાનું રહી ગયું છે એમાં। એતા આ બાલિકા એટલે તે છોકરીઓ છે। એતા મહિલાહ, અહીંયા તે મહિલાઓ છે અથવા સ્ત્રીઓ છે। અહીંયા આનું ઉલટું આપી દીધું છે। જુઓ અહીંયા આગળ જે ચિત્ર જોયા તેમાં એતા આગળ હતું અને તા પાછળ છે, અહીંયા તા બાલિકા એટલે તે છોકરીઓ છે અને એતા મહિલા એટલે આ સ્ત્રીઓ છે। આગળ જોઈએ એતાહ ચટકાહ, એતાહ એટલે આ ચકલીઓ છે, તા ચટકાહ કે તે ચકલીઓ છે। આગળ જોઈએ એતાની અને તાની। હવે એતાની અને તાની એટલે કે આ અમુક નિર્જીવ વસ્તુઓ છે, પદાર્થો છે, તેના માટે બહુવચનની અંદર આ સર્વનામ વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે। એનો મતલબ પણ એ થાય છે કે આ બધા અને તે બધા, બરાબર છે। એતાની એટલે આ બધા, અને તાની એટલે તે બધા, બરાબર છે। ચલો આગળ જોઈએ, ચિત્ર દ્વારા સમજ મેળવીએ। એતાની પુસ્તકાની, આ પુસ્તકો છે, તાની પુસ્તકાની, તે પુસ્તકો છે। એતાની ચિત્રાણી, આ ચિત્રો છે, તાની ચિત્રાણી, તે ચિત્રો છે।
એ તાની પાત્રાણી આ વાસણો છે, તાની પાત્રાણી તે વાસણો છે। તો અહીંયા આપણે બહુવચનના સર્વનામ વિશેષણના રૂપ જોયા। હવે આ જ રીતે તમારે શબ્દોના અર્થ ચિત્ર જોઈને તમારે લખવાના રહેશે।